नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। धोरण 7 विषय विज्ञान जेनो चेप्टर नंबर 6 भौतिक अने रासायणिक फेरफारो, बराबर। विद्यार्थी मित्रों, आगळना सेशनमां आपणे एक एक्टिविटी जोई हती, जेमां आपणे जोयुं हतुं के जे मंद सल्फ्यूरिक एसिड, मंद हाइड्रोक्लोरिक एसिड, बराबर छे, जे કેવા કલરનું હતું? વાદળી રંગનું હતું। ત્યારબાદ તેમાં આપણે શું મૂક્યું? તો કે મૂળ દ્રાવણ મિક્સ કરીને એને આપણે એની અંદર જે બ્લેડ હતું એ બ્લેડ રાખીને અડધો કલાક પડી રાખી, તો શું થયું? ખ્યાલ છે ને તમને? યસ। તો એ જ પ્રકારનો આ પ્રશ્ન છે કે કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો કિલો મૂકતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો। તો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા શું થાય છે? તો કે રાસાયણિક પ્રક્રિયા થઈ એ આયર્ન સલ્ફેટ બને છે। ઓકે, લખવાનું પહેલો પોઈન્ટ કે કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ એ શું બની જાય છે? તો કે આયર્ન સલ્ફેટ બને છે। પહેલો પોઈન્ટ, કોપર સલ્ફેટના, બરાબર, કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ શું બને છે? તો કે આયર્ન સલ્ફેટ બને છે। આયર્ન સલ્ફેટ બને છે, રાઈટ। કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયર્ન સલ્ફેટ બને છે। હવે કોપર છૂટું પડે છે, જે લોખંડના ખીલા પર શું થાય છે? જમા થતા લોખંડનો ખીલો કથ્થઈ રંગનો બને છે। સૌપ્રથમ શું લખીશું? તો કે કોપર છૂટું પડે, જ્યારે આ પ્રક્રિયા થાય એટલે કોપર છૂટું પડે, જે શું થાય છે? તો કે જે લોખંડના ખીલા પર જમા થઈ ખીલા પર જમા થઈ શું થાય છે? લોખંડનો ખીલો થતા લોખંડનો ખીલો કેવા રંગનો બને છે? તો કે કથ્થાઈ રંગનો બને છે, કથ્થાઈ રંગનો બને છે, રાઈટ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તો કે કોપર સલ્ફેટનું વાદળી, કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયર્ન સલ્ફેટ બનવાને લીધે લીલા રંગનું બની જાય છે, બરાબર। અહીં લખીશું કોપર સલ્ફેટનું, કોપર સલ્ફેટનું દ્રાવણ, બરાબર છે, કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ એ આયર્ન સલ્ફેટ બનવાને લીધે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ બરાબર આયર્ન સલ્ફેટ બનવાને લીધે આયર્ન સલ્ફેટ બનવાને લીધે એ લીલા રંગનું બને છે, લીલા રંગનું બને છે, રાઈટ। હવે તેનું આપણે રાસાયણિક સમીકરણ લખીએ, રાસાયણિક સમીકરણ, રાઈટ।
રાસાયણિક સમીકરણ શું બનશે મિત્રો? તો કે કોપર સલ્ફેટ વત્તા લોખંડ, એટલે કોપર સલ્ફેટ ને શું કહેશું? તો કે CuSO4 પ્લસ આયરન એટલે કે લોખંડ Fe બરાબર, કોપર સલ્ફેટ વત્તા આયરન એટલે કે લોખંડ, તો શું બને શું? તો કે આયરન સલ્ફેટ પ્લસ કોપર બરાબર, કોપર સીયુ, અને આપણે સીયુ કહીશું આયરન સલ્ફેટ, એટલે અહીંયા આવશે FeSO4 આયરન સલ્ફેટ. આ યાદ રાખજો, આયરન એટલે Fe અને કોપર સલ્ફેટ એટલે CuSO4 બરાબર, રાઈટ? ખ્યાલ આવી ગયો? તો મિત્રો કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખીલો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયરન સલ્ફેટ બને છે, ત્યારબાદ કોપર છૂટું પડે છે જે લોખંડના ખીલા પર જમા થતા લોખંડનો ખીલો કથ્થઈ રંગનો બને છે, અને કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ આયરન સલ્ફેટ બનવાને લીધે તે લીલા રંગનું બને છે, અને રાસાયણિક સમીકરણ તો કે કોપર સલ્ફેટ પ્લસ આયરન ગીવ્સ આયરન સલ્ફેટ પ્લસ કોપર, એટલે કે કોપર સલ્ફેટ એટલે કે CuSO4 આયરન એટલે Fe, આયર્ન સલ્ફેટ FeSO4 પ્લસ કોપર એટલે CU. તો વિદ્યાર્થી મિત્રો હું 2 સેકન્ડ આપું છું, આ સમગ્ર આખો પ્રશ્નના જે પોઈન્ટ છે એ જોઈ લો, રાસાયણિક સમીકરણ ખૂબ જ અગત્યનું છે એ પણ જોઈ લો. હવે બીજો પ્રશ્ન છે, ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા નથી, રાસાયણિક પ્રક્રિયા સમજો બરાબર, તેનું રાસાયણિક સમીકરણ લખો. પસાર કરતા અહીંયા આવશે થતી, બરાબર, વાયુ પસાર, ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા થતી રાસાયણિક પ્રક્રિયા સમજાવો, તેનું રાસાયણિક સમીકરણ લખો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ પહેલો પોઈન્ટ શું આવશે? તો કે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા, કેવું પાણી? તો કે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ શું કરવાનું? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા શું થાય? કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ નામનો, કેલ્શિયમ કાર્બોનેટ નામનો શું થાય છે? તો કે સફેદ અદ્રાવ્ય પદાર્થ અને પાણી બને છે, સફેદ અદ્રાવ્ય પદાર્થ અને શું બને છે? તો કે પાણી બને છે. બરાબર, ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ અને પાણી બને છે, રાઈટ? બીજો પોઈન્ટ શું આવશે? તો કે દ્રાવણમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો હોવાથી શું? તો કે દ્રાવણમાં કેલ્શિયમ કાર્બોનેટ ના શું હોય? તો કે સફેદ કણો હોવાથી
કેલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો હોવાથી દ્રાવણ દુધિયા રંગનું બને છે. બરાબર, દ્રાવણ શું થાય છે? દુધિયા રંગનું બને છે. હવે આનું આપણે સમીકરણ શું આવશે? ચૂનાનું નિતર્યું પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. રાસાયણિક સમીકરણ ચૂનાનું નિતર્યું પાણી વત્તા શું આવશે? તો કે કાર્બન ડાયોક્સાઇડ કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. કેલ્શિયમ કાર્બોનેટ પ્લસ પાણી. કેલ્શિયમ કાર્બોનેટ નું સૂત્ર શું છે? તો કે CuCO3, એટલે આપણે યાદ રાખવું હોય ને, બરાબર, CaCO3 સોરી, તો કાકો3 એવું કહી શકાય. અને કાર્બન ડાયોક્સાઇડ છે તો એને આપણે CO2, એ તો ખ્યાલ જ હશે, બરાબર. ચૂનાનું નિતર્યું પાણી એને આપણે શું કહેવાય? તો કે CaOH2. અહીંયા નીચે જે આ બે હોય એને ટ્વાઇસ કહેવાય, બરાબર. એટલે CaOH2 એટલે ચૂનાનું નિતર્યું પાણી, બરાબર. પછી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ એટલે કેલ્શિયમ નો CA, અને કાર્બોનેટ CO3 એટલે કાકો3 પ્લસ અહીંયા આવશે પાણી એટલે તો કે H2O. તો વિદ્યાર્થી મિત્રો, ચૂનાના નિતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કેલ્શિયમ કાર્બોનેટ નામનો સફેદ અદ્રાવ્ય પદાર્થ અને પાણી બને છે. અને દ્રાવણમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ કણો હોવાથી દ્રાવણ કેવા રંગનું બને છે? તો કે દુધિયા રંગનું બને છે. કેવા રંગનું? દુધિયા રંગનું. ક્યારે? તો કે દ્રાવણમાં કેલ્શિયમ કાર્બોનેટના સફેદ રંગ કણો હોવાથી, રાઈટ. હવે ચૂના રાસાયણિક સમીકરણ, તો ચૂનાનું નિતર્યું પાણી એટલે જેને આપણે શું કહીએ? તો કે CaOH2 કાર્બન ડાયોક્સાઇડ જેને CO2 અને કેલ્શિયમ કાર્બોનેટ બને છે એટલે પાણી છૂટું પડે, તો CaCO3 અને H2O. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને પ્રશ્ન ખૂબ જ અગત્યના છે, બરાબર, કેમિકલ રિએક્શન સાથે છે. તો હું તમને 2 સેકન્ડ આપું છું, બંને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ સૂત્ર બંને યાદ રાખવાના છે. ઓકે, તો 2 સેકન્ડ આપું છું. વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ફેરફારોની વિશિષ્ટતા જણાવો, તો એ પ્રશ્ન આપણો આગળનો પોઈન્ટ છે. તો કે રાસાયણિક ફેરફારો મોટે ભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો હોય છે, બરાબર. કેવા ફેરફારો હોય છે? ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. તો કે રાસાયણિક ફેરફારો મોટે ભાગે કેવા હોય? ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. ઉલટાવી ન શકાય તેવા ફેરફારો હોય છે. કેવા ફેરફારો હોય છે? ઉલટાવી ન શકાય તેવા ફેરફારો. હવે રાસાયણિક ફેરફારો દરમિયાન નવા ગુણધર્મો ધરાવતા પદાર્થો ઉત્પન્ન થાય છે, બરાબર. રાસાયણિક ફેરફારો દરમિયાન શું થાય છે? તો કે નવા ગુણધર્મો ધરાવતા નવા ગુણધર્મો ધરાવતા પદાર્થો ઉત્પન્ન થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળનો પોઈન્ટ, તો કે દાખલા તરીકે ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે, કે રાસાયણિક ફેરફારો દરમિયાન રાસાયણિક ફેરફારો ના ઉદાહરણ કયા કયા? તો કે પહેલું, ઉષ્મા, પ્રકાશ, વિદ્યુત કે બીજા પ્રકારનું વિકિરણ. ઉષ્મા, પ્રકાશ,
ત્યાર બાદ ઉષ્મા પ્રકાશ કે બીજા બીજા પ્રકારનું વિકિરણ કે બીજા પ્રકારનું વિકિરણ શું થાય છે ઉત્સર્જન પામે છે બરાબર ઉત્સર્જન પામે છે કે શોષાય છે ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે કે શોષાય છે બીજું તો કે જ્યારે રાસાયણિક ફેરફાર થતો હોય ત્યારે ધ્વનિ પણ ઉત્પન્ન થાય છે ધ્વનિ ઉત્પન્ન થાય છે ફટાકડાનું ફૂટવું બરાબર ત્યારબાદ રંગમાં અને ગંધમાં પરિવર્તન થાય છે બરાબર કોઈ બે પદાર્થને ભેગા કરો રાસાયણિક પ્રક્રિયા કરાવો ત્યારે રંગ અને ગંધ બંનેમાં પરિવર્તન થાય છે તો લખીશું રંગમાં અને ગંધમાં પરિવર્તન થાય છે ત્યારબાદ ચોથો ફેરફાર શું છે તો કે વાયુ ઉત્પન્ન થાય છે વગેરે વાયુ ઉત્પન્ન થાય છે બરાબર તો કે રાસાયણિક ફેરફારોની વિશિષ્ટતા શું છે તો કે રાસાયણિક ફેરફારો મોટે ભાગે ઉલટાવી ન શકાય તેવા ફેરફારો હોય છે રાસાયણિક ફેરફારો દરમિયાન નવા ગુણધર્મો ધરાવતા પદાર્થો ઉત્પન્ન થાય છે ત્યારબાદ રાસાયણિક ફેરફારોના ઉદાહરણ કયા કયા તો કે ઉષ્મા પ્રકાશ કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે હવે ઉષ્મા તમે જુઓ જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને ત્યારે કદાચ સમજી લો કે કોઈ બ્લાસ્ટ થયો હોય બરાબર છે તો એ ટાઈમ ઉષ્મા ઉત્સર્જન એમાં કેટલી ગરમી પ્રોડ્યુસ થાય છે પ્રકાશ પણ થાય છે કે બીજા પ્રકારનું વિકિરણ ઉત્સર્જન પામે છે બરાબર કે શોષાય છે રાઈટ ત્યારબાદ આપણે જો આગળના લેક્ચરમાં આપણે એક્ટિવિટી કરી હતી એમાં તમે જોયું હતું રાસાયણિક ફેરફાર થયો હતો કે એના રંગમાં પરિવર્તન થયું હતું જ્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ તો એના રંગમાં પરિવર્તન થયું વાદળી રંગ હતો એનું દ્રાવણ હતું એ કેવા રંગનું થઈ ગયું તો કે લીલા રંગનું થઈ ગયું તો એને રાસાયણિક ફેરફાર કહેવાય બરાબર ત્યારબાદ કોઈ પણ પદાર્થ છે એને મિક્સ કરો એની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે દાખલા તરીકે તમે લીંબુનું શરબત બનાવો છો બરાબર એમાં તમે પેલા પાણી છે તો એ રંગહીન ને ગંધવિહીન હોય છે બરાબર એમાં કોઈ ગંધ નો હોય ને એમાં રંગ નો હોય પણ જ્યારે તમે લીંબુનો રસ છે બરાબર મીઠું ખાંડ બધું મિક્સ કરો ને પછી એને સ્મેલ કરો તો એમાં કહેવાય ને કે ચેન્જિંગ હોય છે રાઈટ તે એમાં રંગમાં અને ગંધમાં પરિવર્તન થાય છે પછી ધ્વનિ ઉત્પન્ન થાય છે જ્યારે જ્યારે ફટાકડાનું ફૂટવું બરાબર છે તો એ વખતે એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે જેના કારણે બ્લાસ્ટ થાય છે ધ્વનિ ઉત્પન્ન થાય છે ત્યારબાદ વાયુ ઉત્પન્ન થાય છે ઘણી વખત તમે કોઈ પદાર્થને સળગાવો છો અથવા મિક્સ કરો છો ત્યારે બહુ જ કહેવાય ને જલદ હોય તો એમાંથી કહેવાય તો વાયુ પણ ઉત્પન્ન થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે રાસાયણિક ફેરફારોની વિશિષ્ટતા અને તેના ઉદાહરણો મેં તમને સમજાવ્યા હવે તો કે ગેલ્વેનાઇઝેશન એટલે શું ગેલ્વેનાઇઝેશન કોને કહેશું તો લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે તો કે ગેલ્વેનાઇઝેશન બરાબર લોખંડ પર જસતનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને શું કહીશું આપણે તો કે ગેલ્વેનાઇઝેશન તમને કોઈ પૂછે ગેલ્વેનાઇઝેશન શું કહેવાય તો કે જસતનું પાતળું પડ ચડાવેલું હોય બરાબર છે આ સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય ગેલ્વેનાઇઝેશન હવે સ્ફટિકરણ શું કહેવાય તો કે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી બરાબર પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિક સ્ફટિક બરાબર સ્વરૂપે
શું? તો કે મેળવવાની ક્રિયાને, વાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. રાઈટ? કે સ્ફટિકીકરણ કોને કહેવાય? તો કે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થ સ્ફટિક સ્વરૂપે મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહેવાય છે. રાઈટ? બંને પ્રશ્નો ખૂબ જ અગત્યના. ગેલ્વેનાઇઝેશન તો કે લોખંડ પર જસરનું પાતળું પડ ચડાવવાની પ્રક્રિયાને ગેલ્વેનાઇઝેશન કહે છે. અને સ્ફટિકીકરણ એટલે શું? તો કે પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાંથી પદાર્થને સ્ફટિકી પદાર્થ મેળવવાની ક્રિયાને સ્ફટિકીકરણ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું બે સેકન્ડ આપું છું. આ ત્રણેય પ્રશ્નો છે, એને જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આજનો આ લેક્ચર અહીં પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની સાથે જે વર્કશીટ હશે, એ વર્કશીટમાં આજે જે પ્રશ્નો તમને સમજાવ્યા છે, એ પ્રશ્નોને તમારે રફ બુકમાં લખવાના છે, સમજવાના છે, યાદ રાખવાના છે. સાથે સાથે જે પ્રશ્નોમાં મેં તમને કેમિકલ રિએક્શન એટલે કે જે સૂત્ર લખાવ્યા છે, અણુસૂત્ર, એ પણ તમારે યાદ રાખવાના છે અને એક્ઝામની તૈયારી કરવાનું ભૂલતા નહીં. બરાબર? આ સાથે આજનો લેક્ચર અહીં પૂર્ણ કરું છું. ધન્યવાદ.